હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ વિવાન ઓલ ઇન વનમાં. સો ફ્રેન્ડ્સ, જનરલી આપણે બધા ઘરે કેક તો બનાવતા જ હોઈએ છીએ, બટ મેઇન થિંગ ઇઝ આપણે બહાર જેવું ડેકોરેશન નથી કરી શકતા, ને એ પણ મિનિમમ કોસ્ટથી જો કરવું હોય તો આપણને ડિફરન્ટ ડિફરન્ટ આઈડિયાઝ નથી આવતા. તો હું આજે તમને સિમ્પલ 100 રૂપીઝમાં નોર્મલી જે ઘરે કેક બનાવો છો એને કઈ રીતના ડેકોરેટ કરવી એ શીખવાડીશ, અને છેલ્લે હું તમને ટોટલ કોસ્ટ પણ કહીશ કે આ એક કેકમાં ફક્ત ને ફક્ત આટલી જ કોસ્ટ થઈ છે અને મેં ડેકોરેટ કર્યું છે. ફ્રેન્ડ્સ, અહીંયા હું એક વાત શ્યોરલી કહીશ કે મેં એક કેકના ફૂલ રાખેલ છે અને એક કેકના 3 પીસીસ કરેલ છે, કે જેથી કરીને હું તમને વ્યવસ્થિત રીતના અને વધારે ડેકોરેશનના આઈડિયાઝ સમજાવી શકો. મેં અહીંયા ઘરે બનાવેલી કેકને જો આવી રીતના અનમોલ્ડ કરેલી છે. ફ્રેન્ડ્સ, તમારી જો મારી બનાવેલી આ સરસ એવી સ્પોન્જી કેકની રેસિપી જોતી હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો. હવે હું કેકનો જે વધારાનો ઉપરનો ભાગ હોય છે એને કાઢી લઉં છું, કે જેથી કરીને મારી કેક એકદમ ફ્લેટ બની જાય, સરસ બની જાય. હવે હું તેને હાફ એટલે કે વચ્ચેથી 2 ભાગ કરી લઈશ, કે જેથી કરીને હું એમાં અંદર આપણે જે બાર ક્રીમ આવતું હોય છે બહારની કેકમાં, એવી જ રીતના આમાં હાફ પાર્ટ કરી અને અંદર ક્રીમ લગાડી અને પાછી એઝ ઇટ ઇઝ રાખી દઉં. હવે હું બધી કેકને 1 બાય 1 ડેકોરેટ કરીને બતાવીશ, જે તમે જોઈ લેજો. કન્ટિન્યુ કરીએ. Thank you.